ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક ફિઝિક્સ બાય એજ સર મિત્રો આજે આપણે અગિયારમાં ધોરણના ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ બે એકમ અને માપનમાં એક અગત્યનો મુદ્દો સમજીશું મિત્રો છેલ્લા વિડિયોમાં આપણે ત્રુટી અને તેના પ્રકારની વાત કરી હતી તેમજ સચોટતા અને ચોકસાઈના ઉદાહરણ સાથે સમજૂતી આપી હતી મિત્રો આજે આપણે ત્રુટી નું માપન માં એક અગત્યનો પ્રશ્ન ધ્યાનમાં લઈશું નિરપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી અને પ્રતિશદ ત્રુટી વગેરેના સમીકરણો સમજાવો તો આ ત્રણ પ્રકારની ત્રુટી કોઈ પણ અવલોકનમાં મિત્રો આપણે માપી શકીએ નિરપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી તો આ ત્રણેય ત્રણને હવે આપણે મિત્રો વિગતવાર સમજીશું મિત્રો સૌ પ્રથમ આપણે સરેરાશ મૂલ્યની આપણે વાત કરીએ તો ધારો કે કોઈ ભૌતિક રાશિ એ છે કોઈ પણ તમે સંજ્ઞા વાપરી શકો છો એ બી સી ધારો કે કોઈ ભૌતિક રાશિ એ નામ આપેલ અવલોકનો એ વન એ ટુ અપ ટુ એ એન છે તો એ ભૌતિક રાશિના મિત્રો આપણે એન અવલોકનો ધ્યાનમાં લઈએ છીએ એ વન એ ટુ અને એ એન હવે મારે સરેરાશ મૂલ્યનો જો દર્શાવવું હોય તો એના માટે એ મિન અથવા તો એ બાર એટલે આ સંજ્ઞા આપણે વાપરી શકીએ તો સરેરાશ મૂલ્ય એ બાર બરાબર એ વન પ્લસ એ ટુ પ્લસ અપ ટુ પ્લસ એ એન છેદમાં અવલોકનોની સંખ્યા મિત્રો આપણે એન અવલોકનો ધ્યાનમાં લીધા છે તો છેદમાં આવશે એન તો આ પહેલું સમીકરણ છે સરેરાશ મૂલ્ય એ બાર બરાબર એ વન પ્લસ એ ટુ પ્લસ અપ ટુ પ્લસ એ એન ના છેદમાં એન અને આ છે સમીકરણ નંબર એક સરેરાશ મૂલ્યનું સમીકરણ મિત્રો આપણે જોયું હવે આપણે જોઈશું નિરપેક્ષ ત્રુટી તો આપણો જે પ્રશ્ન છે એમાં પહેલી જે ત્રુટી આપણને સમજાવવાની કઈ છે એ મિત્રો છે નિરપેક્ષ ત્રુટિ તો હવે આપણે એ સમજીએ તો કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય એટલે કે એનું સાચું મૂલ્ય જે હશે એ અને માપેલ મૂલ્ય એટલે વ્યક્તિગત જે આપણે મૂલ્યો માપીએ છીએ જે આપણે અવલોકન લઈએ છીએ એ બંને વચ્ચેના તફાવતના માનને અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે ફરી એકવાર મિત્રો વ્યાખ્યા જોઈ લેજો ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને માપેલ મૂલ્ય વચ્ચેના તફાવતના માનને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટી કહે છે એટલે મિત્રો જેટલા અવલોકનો હશે એટલી આપણને નિરપેક્ષ ત્રુટી મળશે આપણે આગળ ઉદાહરણમાં મિત્રો પહેલું અવલોકન લીધું છે બીજું અવલોકન લીધું છે અને એનમું અવલોકન લીધું છે તો એ રીતે આપણે આગળ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી શોધી શકીએ તો પહેલાં અવલોકનની નિરપેક્ષ ત્રુટી એટલે કે માનાંકમાં ડેલ્ટા એ મિત્રો આપણે માનનું અહીંયા આગળ ઉલ્લેખ કર્યો છે માનનો ઉલ્લેખ એટલે આપણે મૂલ્ય જોઈએ છે મિત્રો એટલે આપણે માનાંક એટલે આ રીતે આપણે સંજ્ઞા વાપરીશું તો ડેલ્ટા એ વન બરાબર માનાંકમાં ડેલ્ટા એ બરાબર માનાંકમાં એ વન માઇનસ એ બાર એટલે પ્રથમ અવલોકન માઇનસ એનું સરેરાશ મૂલ્ય મિત્રો યાદ રાખજો સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ તો માનાંકમાં ડેલ્ટા એ બરાબર માનાંકમાં એ વન માઇનસ એ બાર એ જ રીતે બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટી એટલે માનાંકમાં ડેલ્ટા એ ટુ બરાબર માનાંકમાં એ ટુ માઇનસ એ બાર એ જ રીતે છેલ્લા અવલોકનની ત્રુટી એનમાં અવલોકનની નિરપેક્ષ ત્રુટી એટલે માનાંકમાં ડેલ્ટા એ એન બરાબર માનાંકમાં એ એન માઇનસ એ બાર મિત્રો જો પાંચ અવલોકનો હોય એકથી પાંચ તો ડેલ્ટા એ વન ડેલ્ટા એ ડેલ્ટા એ થ્રી ડેલ્ટા એ ફોર ડેલ્ટા એ ફાઇવ એમ પાંચ આવે બરાબર ત્રણ અવલોકનો હોય તો ત્રણ નિરપેક્ષ ત્રુટી આવશે તો આપણે આ રીતે દરેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટી શોધી શકીએ બીજી એક વસ્તુ મિત્રો યાદ રાખજો અહીં આપણે માનાંક ધ્યાનમાં લીધું છે એટલે નિરપેક્ષ ત્રુટીનો જે જવાબ આવશે મિત્રો એ બધો જ જવાબ આપણને ધન મળશે યાદ રાખજો ડેલ્ટા એ એ ઋણ હોઈ શકે ધન પણ હોઈ શકે પણ માનાંકમાં ડેલ્ટા એ એ હંમેશા ધન જ હશે અને નિરપેક્ષ ને આપણે મિત્રો માનાંકમાં ડેલ્ટા એ વડે દર્શાવીએ છીએ મિત્રો એના પછીનો ત્રીજો મુદ્દો છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી સરેરાશ નિરપેક્ષ ને મિત્રો આપણે ડેલ્ટા એ બાર વડે દર્શાવીએ છીએ તો આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપણે શોધવી હોય તો નિરપેક્ષ ત્રુટીના જે આપણને અવલોકનો મળે છે એનું જ આપણે સરેરાશ મૂલ્ય લઈશું તો વ્યાખ્યાની આ રીતે છે મિત્રો તમામ અવલોકનોની નિરપેક્ષ ત્રુટીના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે પહેલાં અવલોકનની નિરપેક્ષ ત્રુટી માનાંકમાં ડેલ્ટા એલ બીજા માટે માનાંકમાં ડેલ્ટા એલ ટુ અને ત્રીજા માટે માનાંકમાં ડેલ્ટા એ વન બરાબર તો આ સોરી એનમાં માટે માનાંકમાં ડેલ્ટા એ એન તો આ ત્રણે ત્રણ જે આપણને મૂલ્યો મળે છે એનું આપણે સરેરાશ લઈ લઈએ બરાબર તો એ આપણને આપશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે એનું સમીકરણ થશે ડેલ્ટા એ બાર બરાબર માનાંકમાં ડેલ્ટા એ વન પ્લસ માનાંકમાં ડેલ્ટા એ ટુ પ્લસ અપ ટુ પ્લસ માનાંકમાં ડેલ્ટા એન છેલ્લા અવલોકન માટે અને છેદમાં એન તો આ રીતે મિત્રો આપણે નિરપેક્ષ ત્રુટીનું સરેરાશ લઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધી શકીએ છીએ આ થઈ જશે મિત્રો સમીકરણ નંબર બે મિત્રો હવે એના પછી ત્રુટીની આપણે વાત કરીએ સાપેક્ષ ત્રુટી તો સાપેક્ષ ત્રુટીને મિત્રો આપણે આ રીતે સ્મોલ ડેલ્ટા એ વડે દર્શાવીશું મિત્રો આ સંજ્ઞા તમારે યાદ રાખવાની છે સ્મોલ ડેલ્ટા એની વ્યાખ્યા મિત્રો યાદ રાખજો તો કોઈપણ ભૌતિક રાશિના માપનની સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા એ બાર અને સરેરાશ મૂલ્ય એ બારના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે મિત્રો સમીકરણ આપણે ધ્યાનમાં લીધું છે ડેલ્ટા એ બરાબર સ્મોલ ડેલ્ટા એ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા એ બારના છેદમાં એ બાર તો આ બંનેનો જે ગુણોત્તર મિત્રો આવશે એ ગુણોત્તર આપણને સાપેક્ષ ત્રુટી આપશે અને છેલ્લી જે ત્રુટી છે મિત્રો એ છે પ્રતિશત ત્રુટી પ્રતિશત શબ્દ આપણે મિત્રો હંમેશા ટકા માટે વાપરીએ છે તો અહીંયા આગળ એની સંજ્ઞા ધ્યાનમાં લેવાની છે આપણે ડેલ્ટાએ એટલે સાપેક્ષ ત્રુટી અને એને આપણે ટકામાં ધ્યાનમાં લઈશું તો વ્યાખ્યા આ રીતે બનશે મિત્રો કે જ્યારે સાપેક્ષ ત્રુટીને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે એટલે કે સ્વ વડે જ્યારે આપણે એને ગુણીશું ત્યારે તે ત્રુટીને પ્રતિશત ત્રુટી કહેવામાં આવે છે મિત્રો સમીકરણ જે છે એ સાપેક્ષ ત્રુટીનું જ વાપરવાનું છે પણ એને આપણે ટકાવારીમાં દર્શાવીશું એટલે ડેલ્ટાએ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એ બાર અપોન એ બાર ગુણ્યા સો તો આ થઈ જશે મિત્રો સમીકરણ નંબર ચાર તો આ ચારે ચાર સમીકરણ એટલે પહેલું મિત્રો આવશે સરેરાશ મૂલ્ય પછી આવશે દરેક અવલોકનો માટે નિરપેક્ષ ત્રુટી પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી આ ચારે ચાર સમીકરણનો ઉપયોગ કરીને આપણે કોઈપણ માપનમાં રહેલી ત્રુટીનું માપન કરી શકીએ બરાબર અને આનું મિત્રો ઉદાહરણ પણ છે ઉદાહરણમાં વધારે સરળતાથી તમને આનો ખ્યાલ આવશે તો આ સમીકરણ તૈયાર કરજો મિત્રો અને એનો ઉપયોગ આપણે ઉદાહરણમાં કરી શકીએ છીએ થેન્ક્સ